વર્તમાન યુવાનો છે ને એની હાલત આવીશ, રૂપિયા આવી જાય છે ને પછી છકી જાય છે, અને છકી જાય છે ને એટલે રૂપિયા ટકતા નથી. જવા દો, એ વિષય લાંબો છે. પરાઘાત નંબર 6, ફાંસી. ફાંસી, ફાંસી એટલે ફાંસી નહીં સમજતા, ફાંસી એટલે સ્પર્શ. તમને ખ્યાલ હોય તો જૂના કાળમાં વિષકન્યા હતી. વિષકન્યા રોજ 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 એને થોડું 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 ઝેર પીવડાવવામાં આવે. એક વર્ષમાં એનું આખું શરીર કેવું થઈ ગયું? ઝેર. એને નખમાં પણ શું હોય? ઝેર. અને કોઈ રાજાને મરાવવો હોય તો રાજા આવી વિષકન્યાને મોકલે, અને વિષકન્યા પોતાનો નખ એને ટચ કરે, ઓલાના શરીરમાં શું ઉતરી જાય? સાપ ડંખ મારે શું છે? ઝેર છે. તો ઝેરથી પણ માણસનું મૃત્યુ થાય. અને નંબર 7, શ્વાસોશ્વાસ. માણસના શ્વાસોશ્વાસ જ્યારે અટકી જાય, કયા રોગમાં અટકે ખબર છે? અસ્થમા. જેને દમનો રોગ લાગુ પડ્યો એની હાલત જોજો, બિચારો શ્વાસ ન લઈ શકે, પંપ લેવા પડે છે ને, દવા લેવી પડે છે. અસ્થમાના કારણે પણ માણસનું મૃત્યુ થાય. એ કયા પ્રકારમાં જાય? શ્વાસોશ્વાસ. બોલી જાઓ 7 નામ. નંબર 1, અધ્યવસાય. નંબર 2, નિમિત. નંબર 3, આહાર. નંબર 4, વેદના. નંબર 5, પરાઘાત. નંબર 6, સ્પર્શ. અને નંબર 7, શ્વાસ. સત્ત વિહમ જિજ્જયે આવું. આ 7 માંથી કોઈ પણ એક પ્રકારે માણસ ગમે ત્યારે ઉપડી જાય. હવે તમારો પ્રશ્ન મને એ થવો જોઈએ, મહારાજ સાહેબ આપણે જો 80 નું આયુષ્ય લઈને આવ્યા હોઈએ તો આ બધા આપણને 40 માં લઈ જાય તો બાકીના 40 નું શું? જમારીએ? આવતા ભાવમાં ભેગા આવે? બાકીના 40 નું શું? ભાઈ તમારી પાસે કોકને રૂપિયા લેવાના હોય 5000, તમે કીધું અત્યારે 2.5 ની વ્યવસ્થા છે, 2.5 આપ્યા તો 2.5 કોની પાસે રહ્યા? બાકી રહ્યા કે નહીં તમારી પાસે? ગમે ત્યારે માગે કે નહીં? તો મને જ્યારે ભગવાને 80 નું આયુષ્ય આપ્યું હોય એમાં હું 40 માં ઉપડી ગયો તો બાકીના 40 નું? બહુ મજાનો જવાબ છે, સાંભળીને જજો. 5 મિનિટ છે હજી આપણી પાસે, ડોન્ટ વરી. આ પ્રશ્ન બરાબર છે? પેલા મને એ કહો, આનો જવાબ હોય તમારી પાસે તો મારે કઈ કહેવાની જરૂર નથી. છે ભાઈ તમારી પાસે જવાબ? નંબર 1, તમારું આયુષ્ય ભગવાન ક્યારે આપતા નથી. એકદમ કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો. ઉપરવાળા તમને અહીંયા મોકલતા નથી કે ઉપરવાળા તમને ઉપર લઈ જતા નથી. આયુષ્ય હોય ત્યાં સુધી જીવો, આયુષ્ય પૂરું થાય એટલે મૃત્યુ પામો. આયુષ્ય કયા ભાવમાં બંધાય? આગલા ભાવમાં. એટલે કે કયા ભાવમાં? સમજ્યા? 3 ભાવ પહેલા આજનું આયુષ્ય ન બંધાય, આ ભાવનું, ગયા ભાવમાં જ બંધાય. આ ભાવમાં આપણે જે જીવવાના છીએ એ આયુષ્ય કયા ભાવમાં બાંધ્યું? તો ગયા ભાવ. પછી એ દેવનું ભાવ હોય, નરકનો હોય, મનુષ્યનો હોય કે તિર્યંચનો. ઓકે, આગળ. હવે એ વખતે આપણે જે પણ બાંધ્યું હતું એ ક્યારે બાંધ્યું હતું ખબર છે? જે આયુષ્ય જેટલું હોય એના 2/3 ભાગ પૂરા થાય, 1/3 ભાગ બાકી હોય ત્યારે આપણે આયુષ્ય બાંધ્યું. માની લો કે આ ભાવમાં આપણું આયુષ્ય 66 છે, તો આવતા ભાવનું આયુષ્ય આપણે ક્યારે બાંધવાના? આફ્ટર 44, બરાબર છે? અત્યારના કાળમાં લગભગ 75-80 માણસ જીવે છે, એટલા માટે તો કહીએ છીએ ભાઈ 50-55 પછી હવે રિટાયર થાવ. આ બાકીના વર્ષોમાં આરાધના કરો તો પરલોક સુધરશે. ફિક્સ જ. આવતા ભવનું આયુષ્ય આ ભવના 2/3 પતે પછી જ બંધાય, એ પેલા નહીં બંધાય. ગમે તેવા પાપ કર્યા છે તો પણ નહીં બંધાય. દુનિયાના કોઈ દર્શનમાં આ વાત લખીશ? બાઇબલમાં, કુરાનમાં, ગીતામાં, વેદમાં, ઉપનિષદમાં, અવેસ્તામાં? નેવર, ક્યાંય નહીં. હજારો સાયન્ટિસ્ટો અત્યારે કામે લાગેલા છે કે માણસ મરીને જાય છે ક્યાં એનો આત્મા, હજી સુધી કોઈ જવાબ નથી મળ્યો. આપણને ભગવાને પોતાના કેવળ જ્ઞાનના પ્રકાશમાં બધા જવાબ આપી દીધા છે.